गुड मॉर्निंग, जय श्री कृष्ण, केम छो बाळको। आई होप के लास्ट वीडियो में आपेला एमसीक्यू तमे पूर्ण करी नाख्या छे। तो 1 થી 30 સુધી તો આઈ થિંક મે ગણાયો હતા, રાઈટ? ત્યારબાદ 30 પછી થી લઈને 50 સુધી મે તમને કેલ્ક્યુલેટ કરવા માટે આપ્યા હતા, જેમાં મોસ્ટ ઓફ બધાએ કેલ્ક્યુલેટ કરી જ નાખ્યા છે। પણ જેને કઈ ડાઉટ છે, રાઈટ, એમાંનો એક ક્વેશ્ચન હતો 50 નંબરનો, છેલ્લો જ। કેટલા નંબરનો બેટા? 50 નંબરનો એમસીક્યુ એક બાળકે મને મોકલ્યો હતો, કે જે શું કહે છે, C4H10O આ જે છે એના પ્રાથમિક આલ્કોહોલના કેટલા સંઘટકો બને? તો બાળકો તમને અહીંયા કુલ આલ્કોહોલના સંઘટકોને જ બનાવવાના કીધા, જસ્ટ ખાલી પ્રાઇમરી ટાઈપના આલ્કોહોલ કેટલા બને છે આ સૂત્ર પ્રમાણે એ તમારે જવાબ આપવાનો છે। તો તમે પહેલા તાના બનાવો, ચાર કાર્બન સીધા આવી જાય, એક OH બનશે, એટલે આ પ્રાઇમરી આલ્કોહોલ જ કહેવાય, કારણ કે આમાં OH ડાયરેક્ટ આ કાર્બન સાથે જોડાયેલો છે। બીજું શું શક્ય બને? ઠીક છે, ત્રણ કાર્બન એસિડ રાખો, ચોથો નીચે લગાવી દો ને અહીંયા OH લગાવો। OH ક્યાં જોડાયેલો છે? એક જ કાર્બન સાથે, જીવ એની એક કાર્બન સાથે જોડેલો, એટલે આ બંને બેટા પ્રાઇમરી જ થાય। પણ જો તમે આ ટાઈપનો કરવા જાવ ચાર કાર્બનનો, તો આ તૃતીયક થઈ શકે, મતલબ અલગ અલગ બીજા બની શકે। પણ તમને પૂછવામાં માત્ર એ જ આવ્યું છે કે પ્રાથમિક આલ્કોહોલ વાળા કેટલા બનશે, તો બાળકો મેક્સિમમ બે બને। કેટલા બને? બે બને, એટલે 50 નંબરના એમસીક્યુમાં તમે જવાબ જોશો તો ત્યાં બી આવશે। ક્લિયર બાળકો? હા યા ના? ચલો, ત્યારબાદ જો વાત કરવા જઈએ તો 51 નંબર। હવે શું થશે કે હવે 50 પછીના જે એમસીક્યુ શરૂ થયા ને એમાં ઘણા બધા ઇન્ફોર્મેશન ટાઈપના આવશે। હવે ઇન્ફોર્મેશન ટાઈપ એટલે શું? તો કે ટેક્સ્ટ બુક NCERTમાં જે આપ્યા હોય ને એની સિવાયના રિયલ લાઈફમાં વપરાતા કેટલાક કેમિકલો આવશે, એના સંયોજનોના નામ આવશે, એના ઉપયોગો આવશે, જેને ઇન્ફોર્મેશન ટાઈપના એમસીક્યુ કહે છે। તો એનો જવાબ થોડો ઘણો સમજણવાળો હોય, કાં તો ડાયરેક્ટ જવાબ જ આવતો હોય છે, ઓકે? તો એવા પણ સાથે સાથે પ્રેક્ટિસ કરવાના રહેશે। જેમ કે 51 નંબરની રકમ વાંચો બાળકો, શું કહે છે, રેક્ટિફાઇડ સ્પિરિટમાં ખાલી જગ્યા હોય છે। રેક્ટિફાઇડ સ્પિરિટની અંદર તમે જે જુઓ છો, લાકડાને પોલિશ કરવા માટેનો જે આલ્કોહોલ હોય છે એમાં 95% આલ્કોહોલ હોય છે। જે આ બાળકો રેક્ટિફાઇડની અંદર 95% આલ્કોહોલનું પ્રમાણ હોય છે, ઇથિએનોલનું પ્રમાણ રહેલું હોય છે। એટલે તમારામાં એવું કહેવાનું હતું કે 51 માટે નીચેમાંથી શું હોઈ શકે? ઓબ્વિયસલી 95% ઓફ આલ્કોહોલ, અને એ પણ કયો? C2H5OH। આ એક ઇન્ફોર્મેશન ટાઈપનો છે, આપણે આ ઉપયોગ તો આવી ગયો છે ભણવામાં કે પોલિશની અંદર પોલિશિંગ કરવા માટે લાકડામાં વપરાતો હોય છે, ઓકે? ચલો, ત્યારબાદ 52 નંબરની રકમ વાંચો, C3H8O આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનોના કુલ કેટલાક સંઘટકો બને? C3H8O ભાઈ આના કુલ કેટલા સંઘટકો બનાવી શકો? તો છે તો આલ્કોહોલ જ તે, બરોબર? કારણ શું? CnH2n, રાઈટ, CnH2n પ્લસ 1 OH કરીને સમથિંગ સૂત્ર બનશે આનું। જુઓ તો કેટલા આલ્કોહોલ વાળું બને છે, CH3, ત્રણ કાર્બન વાપરી જોઈએ, ખ્યાલ આવી જાય, CH3 CH2 CH2 હાઇડ્રોજન ચેક કરો બેટા, 3 અને 7, એક O અને H, ચલો 8 હાઇડ્રોજન, 3 કાર્બન, 1 ઓક્સિજન। તો આ તમે કહી શકો છો કે ભાઈ કયું બન્યું? પ્રોપેનોલ, એક સમઘટક બન્યો ને બાળકો, હા યા ના? ચલો, તો બીજો કયો બનાવી શકો આ 3 કાર્બનમાં? તો 3 કાર્બનમાં એક આવું પણ બનાવી શકો ને, CH3 CH2 O CH3 ચેક કરો દો, ઓક્સિજન 1, કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આલ્કોહોલ અને ઇથર એ એકબીજાના ક્રિયાશીલ સમઘટકો કહેવાય, 11મામાં આવી ગયું હતું। તો આ બંને ક્રિયાશીલ સમઘટકો છે, એનો અર્થ શું કે આ જે સૂત્ર આપ્યું છે ને એ સૂત્રમાંથી આલ્કોહોલ પણ બને અને ઇથર પણ બનાવી શકાય છે। તો આના આધારે હું બનાવવા જાઉં તો એક તો આ આલ્કોહોલ બન્યો, બીજો ઇથર કયો બને? હાઇડ્રોજન 3 ને 3, 6 ને 2, 8, 3 કાર્બન, 1 ઓક્સિજન, એટલે આ બંને તો સમઘટક એકબીજાના છે જ, આને કહેવાય ક્રિયાશીલ। હવે બીજું ઉદાહરણ શું બને? ઇથરમાં 9 કરી ન બનાવી શકો, કેમ? હવે આ બાજુ CH3 રાખું ને પેલી બાજુ CH2 CH3 રાખું, તો નામકરણ તો એ જ આવવાનું છે ને, એટલે ઇથરનો તો એક જ બનશે, આલ્કોહોલમાં ટ્રાય કરો। ચલો, તો આલ્કોહોલની અંદર એક CH2 નીચે ઉતારી લઉં તો શું વધે? CH3, આનો હાઇડ્રોજન આને આપી નીચે ઉતારો તો CH3 બને, CHની સાથે OH જોઈન કરી દો, તો વધુમાં વધુ કેટલા સમઘટકો મળ્યા? 3 સમઘટકો બનાવી શકાય, કોના? C3H8O ના, આનાથી વધારે બનાવી શકાતા નથી। કેટલામાં? 52માં।
જવાબ આવશે બી 3 ઓકે ચલો ત્યારબાદ વાત કરીએ 53 ની તો 53 નંબરના એમસીક્યુમાં શું કીધું છે બાળકો ધ્યાનથી વાંચો તો રકમ વાંચો પહેલા એસિટાઇલ ક્લોરાઇડની એસિટાઇલ ક્લોરાઇડ એટલે કોણ થાય CH3COCl બે કાર્બન વાળો એસિટાઇલ ક્લોરાઇડ આની પ્રક્રિયા ફિનોલ સાથે કરો ફિનોલને તમે સૌ કોઈ જાણો છો બેન્ઝિનના ચકડાની માથે OH આને કહેવાય ફિનોલ હવે જેવું આ ફિનોલનું એસાઇલેશન થાય ને બાળકો એટલે અહીંયા રહેલો Cl એ H સાથે જતો રહે એટલે બાદ શું થાય HCl તો વધ્યું શું બાળકો ફિનાઇલ સમૂહ વધ્યો માથે ઓક્સિજન છે દાખલ કોણ થાય એસિટાઇલ સમૂહ CO CH3 તો આ તો જાણીએ છીએ ને આપણે શું કહેવાય આને ફિનાઇલ અને CH3 COO એસ્ટર બન્યો એટલે કયો બન્યો એસિટેટ આ આયનને શું કહો છો એસિટેટ કહેવાય ને તો એ તો છે એટલે કયો બન્યો ફિનાઇલ એસિટેટ બન્યો તો જો ચાર ઓપ્શનમાં ક્યાં આપ્યો છે 53 માં ની અંદર કે ફિનાઇલ એસિટેટ સી ઓપ્શનની અંદર આપેલો છે ફિનાઇલ એસિટેટ યસ ઓર નો નોટિસ કરો છો ને બધા બાળકો તો 53 નંબરના સુધીના એમસીક્યુ જોઈ લેજો વચ્ચે જે જે કાંઈ એમસીક્યુ છોડ્યું હજી તો એક છોડ્યો નથી અત્યારે પણ બાય ચાન્સ ગણાવતા ગણાવતા વચ્ચે જો કોઈ એમસીક્યુ છોડવામાં આવે તો ધ્યાનથી સાંભળજો એ એમસીક્યુ તમારે સેલ્ફ સ્ટડીમાં પ્રેક્ટિસ કરવાનો રહેશે કારણ કે અત્યંત સહેલા એમસીક્યુ આપણે ગણવાના નથી ઓકે સમજ પડી બધા બાળકોને કે જે જે એમસીક્યુ તમે વચ્ચે હું છોડું છું એ સરળ હશે તો એ તમારે જાતે સેલ્ફ સ્ટડીમાં ગણવાના રહેશે અને જો તમને નથી આવડે તો તમારે એને મને વોટ્સઅપ પણ કરવાના રહેશે હા ક્યારેક બને કંઈક કામમાં હોય તો લેટ જવાબ મળે બેટા પણ જવાબ 100% મળશે તમને ઓકે વિથ સોલ્યુશન આપીશ સહેલા સહેલાના જવાબ જાતે શોધતા શીખજો બેટા ચલો હજી પણ આપણે કન્ટિન્યુ ગણાવી લઈએ થોડાક 54 54 નંબર શું કહે છે ગ્લાયકોલ ગ્લાયકોલ કોને કહેવાય CH2CH2OH બે કાર્બન સાથે હોય ને એને ગ્લાયકોલ કહેવાય ત્રણ સાથેનો એને આપણે ગ્લિસરીન કહીએ છીએ યાદ છે ને ગ્લિસરોલ તો આ ગ્લાયકોલ છે ગ્લાયકોલનું શું કરવાનું કીધું છે બાળકો નિર્જલીકરણ કરવાનું કીધું છે કોઈ વાંધો નહીં ચલો નિર્જલીકરણ કરીએ તો નિર્જલીકરણ કોણ કરે H2SO4 કરે H3PO4 કરે તો શું થાય ધારો કે આનો OH લઈ લઉં તો આનો શું થાય બાજુના કાર્બનમાંથી આ કાર્બન OH આપે તો આ કાર્બન H આપે ને બંને તો OH જાય નહીં એટલે આનો OH ગયો તો આનો બીજો H જાય પછી ઋણાયન બે ન જાય ધનાયન પણ જાય તો આનો OH જાય તો બીજો કોણ CH2 ડબલ બોન્ડ કારણ કે આનો H ગયો આની સંયોજકતા પણ ઘટી આનો OH ગયો તો CHOH આવું વધ્યું હવે આવી કંઈ નિપજોનો જવાબ તો ઓપ્શનમાં આપેલો દેખાતો નથી પણ તમે જાણો ચલ રૂપકતા છે ચલ રૂપકતા એટલે શું થાય કે આ ડબલ બોન્ડ અહીંયા આવે અને આનો H અહીંયા મળે એટલે આને ચલ રૂપકતા કહેવાય સમઘટકતા આનો સમઘટક જવાબ આવે મેં નથી પડ્યું ઘણીવાર આપણને જે જવાબ મળે ને જવાબનું હોય વાસ્તવિકતામાં એનો જવાબ કયો હોય તો કે ચલ રૂપકતા દ્વારા મળે તો આની ચલ રૂપકતા દ્વારા જવાબ કયો મળ્યો બાળકો ડબલ બોન્ડ અહીંયા આવે એટલે આ હાઇડ્રોજન આને મળે તો શું બનાવે CH3 આ શું બની ગયો CH બરોબર અને આની સાથે ડબલ બોન્ડમાં કોણ આવે ઓક્સિજન તો તમે જોઈ શકો છો કે બંધારણ કેવું થયું સી ડબલ બોન્ડ OH આને લખવું હોય તો શું લખાય CH3CHO જેને કહેવાય એસિટાલ્ડિહાઇડ એક કાર્બન હોય તો ફોર્માલ્ડિહાઇડ કહેવાય અને બે કાર્બન વાળો થઈ જાય એસિટાલ્ડિહાઇડ ક્લિયર સમજ પડી ગઈ હા યાના ચલો તો એસિટાલ્ડિહાઇડ 54માં નંબરની અંદર આવશે જેનો જવાબ થઈ ગયો સી 55માં જઈએ બાળકો કયો સંયોજન ઓટોમોબાઈલ રેડિએટરમાં પ્રતિકારક તરીકે વપરાય છે બેટા આ ઓટોમોબાઈલ એટલે મોબાઈલ ઇન્ડસ્ટ્રી નહીં કઈ વ્હીકલ વાળી ફોર વ્હીલર વાળી એ ઇન્ડસ્ટ્રીમાં રેડિએટરની અંદર શું હોય એનર્જી બહુ ગરમ હોય વધારે તો એને શોષણ કરવા માટે એબ્ઝોર્બ કરવા માટે OH સમૂહના ઘટકો જોઈએ જેમ કે આ ગ્લાયકોલ એટલે આમાં પણ જવાબ તો બધા ગ્લાયકોલ જ આવશે તો જો ઓપ્શન એમાં ગ્લાયકોલ દોરેલો જ છે CH2CH2OH ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર ઓકે ચલો ત્યારબાદ 56માં IUPAC નામ આપેલું છે તો IUPAC નામ તો તમને આવડે છે એટલે એમાં હું વધારે પડતો નથી IUPAC નામ તો જાતે ગણી શકાય બેટા ત્યારબાદ 57 નંબર જુઓ શું કહે છે કયું સંયોજન એવું છે આપેલા ચાર ઓપ્શનમાંથી કે જે મેગ્નેશિયમ બ્રોમાઇડ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કોણ થાય બાળકો યાદ કરો CH2CH સોરી ખાલી CH3 આપ્યો છે ને ઓકે CH3
એમજી બિયર, આને ગ્રીગનાડ કહેવાય છે ને. તો આ ગ્રીગનાડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો કંઈક નિપજ એક્સ મળે, એક્સ નિપજનું પદ જોઈએ અને એસ થ્રી ઓ પ્લસ સાથે પ્રક્રિયા કરવાની કીધી તો નિપજ કંઈક વાય મળે. મતલબ વાય શોધવાની છે કે વાય આપી દીધી છે. વાંચો આખો પ્રશ્ન વાંચો. હા, વાય આપી દીધી છે કે પ્રક્રિયા કરો તો છેલ્લે ઇથાઇલ આલ્કોહોલ મળે, પછી સીએસ થ્રી સીએસ ટુ ઓએચ મળે છે. તો ઇથેનોલ ક્યારે મળ્યો હોય? તો ઓલરેડી એક કાર્બન તો છે અહીંયા, એક યાદ રાખજો. આપણે ગ્રીગનાડ પ્રક્રિયકનો ઉપયોગ શા માટે કરીએ છીએ? એક કાર્બન વધુ એડ કરીને નિપજ મેળવવા માટે. તો અહીંયા ઓલરેડી એક કાર્બન છે, નિપજ તો મારે બે કાર્બનવાળી જ જોઈએ છે. તો અહીંયા એક કાર્બનવાળું કોઈ હશે તો એક કાર્બનવાળું તમારા ઓપ્શનમાં કોઈ દેખાય છે? તો કે ઇથિનમાં બે કાર્બન આવે, ફોર્માલ્ડિહાઇડમાં એક કાર્બન આવે, એચ સી એચ ઓ. જે આ બાળકો ફોર્માલ્ડિહાઇડમાં એક કાર્બન આવે તો જેવો આ આલ્ડિહાઇડમાં સીએસ થ્રી એમજી બી આર જોઈન્ટ થયેલા, સીએસ થ્રી ક્યાં જાય? નિયમ અનુસાર કાર્બન સાથે જાય. શીખવાડ્યું તું મેં, યાદ આવે તો. તો નિપજ શું બનશે બાળકો? સીએસ થ્રી આ કાર્બન સાથે જોડે આગળ લખાય સી એચ થ્રી, આ સી ની આસપાસ બે હાઇડ્રોજન છે, લખાય સી એચ ટુ. વધ્યો કોણ? ઓક્સિજન. હવે એ ઓક્સિજનનો વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી ગયો હોય, કારણ શું? જોવાનું બંધારણ બતાવું. એચ સી એચ ડબલ બોન્ડ ઓ, બંધારણ કંઈક આ ટાઈપનું હોય બેટા. હવે જેવો આ સીએસ થ્રી આની સાથે જોડાયેલા, આની ચાર સંયોજકતા પૂરી કરવામાં શું કરે? ઓક્સિજન સાથેનો બંધ તોડી નાખે. એટલે જેવો સીએસ થ્રી આની સાથે જોડાયેલી, એક બે ત્રણ સંયોજક તો આમ થઈ ગઈ, ચોથી ઓક્સિજન સાથે, ઓક્સિજનનો ડબલ બોન્ડ તૂટે એટલે એ પોતાની સંયોજકતા કોની સાથે પૂરી કરે? એમજીબીઆર સાથે કરે. અને તમને જે નિપજ મળી એ કઈ મળી બટાવે? સીએસ થ્રી સીએચ ટુ ઓ એમજીબીઆર. હવે એ આ એસિડિક માધ્યમના પાણીમાં જાય એટલે શું થાય? એક વસ્તુ બાદ કરે, એમજી ઓએચ બીઆર. એટલે એમજી આમાંથી ઓએચ લઈને બીઆર બાદ કરે તો એચ પ્લસ જે વધે ને આમાં જોડાઈએ, સોરી એચ વધે ને પાણીમાંનો એ આમાં જોડાઈ જાય, એટલે એ આલ્કોહોલ બનાવે ઇથેનોલ. દેટ મીન્સ કે તમારો નિપજ જે કઈ કયો છો, આપણે કેટલા નંબરનો હતો આ બધા? 57, 57 નંબરની અંદર એવો જવાબ લેવાનો કે જેમાં ઓલરેડી એક જ કાર્બન હોય અને એ આવે ફોર્માલ્ડિહાઇડ. ઓકે, સમજ પડી? તો આ કેટલા થઈ ગયા બધા? 57 સુધીના આપણે જોયા. હજી 58માંનો જોઈ લે, જો રકમ વાંચો ઉપર શું કહે છે. તો 58માંની રકમ વાંચો ને તો 11માંની પ્રક્રિયા પૂછી છે. 58માં જે પ્રશ્ન વાંચો ને તો ખબર પડી 11માંનો છે. જો એને 11માંમાં જેને હાઇડ્રોજન ચેપ્ટર વાંચેલું છે ને એને ખ્યાલ હશે. હજી કહું છું, જે બાળકો જેડબલી નીટની તૈયારી કરી રહ્યા છે એ દરેકે દરેક સ્વાધ્યાય અને કોયડાઓને સોલ્વ કરવા લાગજો. તેમજ જો ટાઈમ વધે છે ને બેટા, તો વધેલા ટાઈમમાં એકાદ કલાક હવે 11મું વાંચવા માંડો. કેમ? તો કે જેડબલી વાળાને જાન્યુઆરીમાં એક્ઝામ આવી જશે, નીટવાળાને પણ ડિસ્કસ થઈ રહ્યું છે કે બે વાર શાયદ લેવાય. તો જે ચાન્સ મળી રહેવાના છે તમને એનો ફાયદો ઉપાડો બેટા. જે શરૂઆતમાં મહેનત કરી નાખશે, શરૂઆતમાં રિવિઝન કરીને તૈયાર થઈ ગયો છે, એને પહેલી જ એક્ઝામમાં સારામાં સારું સ્કોર અને મેરિટ મળી જશે, જે શાયદ બીજી એક્ઝામમાં ન પણ મળે. 58 નંબર વાંચો. શું કહે છે? પાણી વાયુને, પાણી વાયુ એટલે જળવાયુ, જળવાયુ એટલે શું થાય બેટા? સીઓ એચ ટુની પ્રક્રિયા હાઇડ્રોજન કદના અડધા કદ સાથે કરો, કોઈ વાંધો નહીં, 1/2 એચ ટુ સાથે કરવામાં આવે. ક્યારે? ઝીંક કોપર ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ જેવા મિશ્રણની હાજરીમાં. આ યાદ છે ને ઉદ્દીપકો બધા? ક્રોમિયમના ટ્રાયોક્સાઇડ લઈ લો, કોપર લઈ લો, આ બધાને 573 કેલ્વિન તાપમાને ગરમ કરો ને આ બધાની હાજરીમાં, તો એક જ નિપજ આપે ને એસ એ સીએસ થ્રી ઓએચ મિથેનોલ. આ 11માંની અંદર આવી ગયું હાઇડ્રોજન ચેપ્ટરમાં. ઓકે, મિથેનોલ બનાવટ માટે વપરાય છે. જવાબ આવશે બી, મિથેનોલ. ત્યારબાદ 59 ચેક કરો. 59ની રકમમાં શું વાંચ્યું જો તો? નીચેનામાંથી કયું સંયોજન પાણીમાં દ્રાવ્ય થાય? ભાઈ પાણી ખુદ કેવું છે બેટા? ધ્રુવીય. તો એ દ્રાવ્ય અંદર વસ્તુ કેવી દ્રાવ્ય થાય? ધ્રુવીય જ થાય, અધ્રુવીય ન થાય. જેમ કે તમે જોશો ને તો સી એચ સી એલ થ્રી છે, સી સી એલ ફોર છે, કાર્બન ડાયસલ્ફાઇડ છે, બાળકો આ બધા અધ્રુવીય છે. અધ્રુવીય કોઈ દિવસ પાણીમાં દ્રાવ્ય થાય નહીં. પણ એના સિવાય એક છે સી ટુ એચ ફાઇવ ઓએચ ઇથેનોલ. ઇથેનોલમાં કાર્બન સંખ્યા ઓછી છે, મિથેનોલમાં કાર્બન સંખ્યા ઓછી છે, એટલે શરૂઆતના જે બે આલ્કોહોલ બને છે ને એ બધા પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે, પરંતુ એની પછીના જે આલ્કોહોલ છે એ પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી. એટલે જવાબ શું આવશે બેટા? સી. કેટલાની અંદર? 59માં. ત્યારબાદ 60 નંબરનો એમસીક્યુની રકમ વાંચો. શું કહે છે? નીચેનામાંથી કયું સંયોજન એવું છે
कि जे सरळताथी निर्जलीकरण पामे, जो निर्जलीकरण पामे रिएक्शन तरत आपे, फटाफट कौन रिएक्शन करशे, फटाफट कौन विस्थापन आपशे, तो हमेशा याद रखजो बेटा क्रम हमेशा आ टाइपनो होय छे, 3 2 1 हमेशा तृतीयक केटायनो माटे, कोना माटे बेटा केटायनो माटे, कि जे तृतीयक केटायक होय ने एनी प्रतिक्रियात्मकता सौथी वधारे होय, झड़पथी कोईपणनी साथे रिएक्ट करे, पछी निर्जलीकरणनी रिएक्शन होय के अन्य कोईपण प्रकारनी रिएक्शन होय, तो तमे जोई शको छो कि 60 नंबरनी अंदर पहलू बीजू तीजू चौथु अन चार ऑप्शन आप चार ऑप्शन में सी ऑप्शन चकासो तो सी ऑप्शन कई आ टाइप ना CH3 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 OH कारण सी की आसपास CH3 twice लिखा है और OH मतलब आ थर्ड डिग्री वालों तो थर्ड डिग्री सौथी बेस्ट आपे निर्जलीकरण ओके जवाब आवशे बाळको सी 60 मानी अंदर चलो त्यारबाद हजी आगळ वधीए बेटा थोड़ा वधारे एमसीक्यू की प्रेक्टिस् थाय तो 61 नंबर एमसीक्यू जुओ शुं कहे छे फिनॉल औद्योगिक रीते क्यूमीन मानत बनावे छे 100% क्यूमीन पद्धति भणाई दीधी ने आपणे फिनॉल बनावानी तो ए क्यूमीन शुं छे तो क्यूमीन बनावा माटे मे याद आवतुं होय तो तमने वस्तु शीखवाडी दी CH3 CH double bond CH2 અને એની પ્રક્રિયા તમે જ્યારે બેન્ઝીન સાથે કરો છો તો જે નિપજ બને છે એમાં શું આવે છે તો બેન્ઝીન તો ત્યાંનું ત્યાં જ રહે છે અહીંયા રહેલા હાઇડ્રોજનનો વિસ્થાપન થાય આ ડબલ બોન્ડ તૂટે અને ડબલ બોન્ડ તૂટે પછી શું આવે ત્યાં CH CH3 CH3 આ CH3 આ છે CH આનો આ છે અને CH2 છે એમાં હાઇડ્રોજન વિસ્થાપિત થઈને ક્યાં મળ્યો આને મળ્યો આ CH થઈ ગયું તો આ શું થયું બેટા તો મેં હમણાં શીખવાડી દીધું તમને IUPAC નામોમાંથી કે જ્યારે પણ કોઈ એક જ CH ની સાથે બે મિથાઈલ સમૂહ હોય તો એનું કહેવાય આઈસો ત્રણ કાર્બન વાળો પ્રોપાઇલ તો આ શું બન્યું આઈસો પ્રોપાઇલ બેન્ઝીન બન્યો શું બન્યો બેટા આઈસો પ્રોપાઇલ બેન્ઝીન તો જો ઓપ્શન એમ આપ્યો જ છે ને આઈસો પ્રોપાઇલ બેન્ઝીન બેટા તો એ ક્યુમિન છે આ ક્યુમિન છે ઓકે નોટ કરી લો બેટા 61 બરોબર ત્યારબાદ 62 એકદમ ઇઝી છે અઘરો નથી બેટા કે જેમાં તમારે બંધારણ શોધવાનું છે એક નામ આપ્યું છે IUPAC તો એ તમે કરી શકો એમ છો ડાયરેક્ટલી બધા બાળકો શું કરશે બેટા 63 ની રકમ વાત છે 62 માં ટાઈમ નહીં બગાડીએ એટલો તો તમે જાતે કરી પણ શકો તો એ ઘણા બધા બાળકો એવા છે કે એકદમ ઇઝી ઇઝી હોય પાછળ સોલ્યુશન આપેલા હોય છતાં પણ ઘણીવાર મેસેજ કરે એવું આપણે નથી કરવાનું બેટા ચલો શું કહે છે 63 માં આવો બાળકો 62 ઇઝી છે 63 વાંચો નીચેનામાંથી કયો આલ્કોહોલ ગ્રિગ્નાટ સાથે પ્રક્રિયા કરે એટલે કે આલ્ડિહાઇડ કે કીટોન અને જળ વિભાજન કરવાથી બનાવી શકાતો નથી હવે ચાર ઓપ્શન આપેલા છે A B C D આ ચાર ઓપ્શનમાં થી કયો આલ્કોહોલ એવો છે કે જે ગ્રિગ્નાટ પ્રક્રિયક અને આલ્ડિહાઇડ કીટોનથી ન મળે ગ્રિગ્નાટ પ્રક્રિયક એટલે કોણ બેટા RMGX અને એની પ્રક્રિયા તમે કાર્બોનિલ સમૂહ એટલે કોણ હોય કીટોન લઈ લો અથવા આલ્ડિહાઇડ લઈ લો પહેલા પ્રશ્ન સમજાવું છું કે તમને જે પ્રશ્ન કીધો છે મેં એવું કીધું છે કે નીચેનામાંથી કયો આલ્કોહોલ એવો છે કે જે આ બેની મદદથી નથી બનતો તો ઓબ્વિયસલી મિથેનોલ આવે ચાર ઓપ્શન જોવાની જરૂર જ નથી કેમ ભાઈ મિથેનોલ આવે તો કે મિથેનોલ આવવાની પાછળનું કારણ એ છે કે તમે જે મિથેનોલ બનાવો છો એનું સૂત્ર શું થાય CH3OH રાઈટ અને ગ્રિગ્નાટનો ઉપયોગ ક્યાં થાય છે એક કરતા વધુ કાર્બન વાળા આલ્કોહોલ મેળવવા માટે કેમ કે ઓલરેડી તમે કોઈ કીટોન કે આલ્ડિહાઇડ લેશો આલ્ડિહાઇડ કે કીટોન લેશો કોઈ પણ ધારો કે કીટોનમાં ઓલરેડી ત્રણ કાર્બન આવી જવાના છે એટલે આલ્ડિહાઇડ લેવા જાવ તો શરૂઆતમાં આલ્ડિહાઇડ કયો આવે HCHO તો એક કાર્બન તો આમાં છે જ હવે તમે આ જે ગ્રિગ્નાટ પ્રક્રિયા ઉમેરશો તો એમાંય એક કાર્બન આવશે એ આની સાથે જોઈન થશે તો નિપજ જ તે બે કાર્બનથી શરૂઆત થાય ગ્રિગ્નાટ પ્રક્રિયાથી જે પણ કઈ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે એ શરૂઆત જ તે બે કે બે કરતાં વધારે કાર્બનોની હોય એક કાર્બનવાળા મિથેનોલની બનાવટ સરળતાથી ગ્રિગ્નાટ પ્રક્રિયા દ્વારા બનતી નથી એટલે એનો પ્રશ્ન દે તો કયો બનાવી શકાતો નથી તો જવાબ આવશે ડી મિથેનોલ જે બનાવી શકાતો નથી ચલો બેટા 63 નંબર સુધીના જોઈએ રાઈટ 64 છેલ્લો છે 65 છેલ્લો છે અને 66 તમને આવડી જાય એવો છે પણ 67 જુઓ બળકો 67 થોડો આઉટ ઓફ સિલેબસ જેવો છે તો 67 ને હું સોલ્વ કરીને સમજાવું છું જે છોડ્યા છે એમાં પ્રેક્ટિસ કરવાની છે ન મળે તો ગૂગલ કરો શોધો પણ થોડી સેલ્ફ પ્રેક્ટિસ કરો બેટા જેટલું જાતે દોડશો એટલું નોલેજ વધારે વધશે બેટા અને છતાં પણ ન આવડે હું બેઠો જ છું ઓકે 67 શું કહે છે દરેક બાળકોનું ધ્યાન 67 નંબરના MCQમાં હોવું જોઈએ જુઓ તો કે ભાઈ ફિનોલ છે જી હા આ છે ફિનોલ બીજું કોણ આપ્યું છે
બેન્ઝીન ડાયઝોનિયમ નો ક્લોરાઇડ. હવે બેન્ઝીન ડાયઝોનિયમ એટલે શું થાય? ડાયઝોનિયમ સમૂહ એટલે આ, ક્લોરાઇડ એટલે આ, પ્લસ માઇનસ. યાદ આવ્યું યા ન આવ્યું? આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આને કહેવાય ફિનોલ. આની બેની વચ્ચે રિએક્શન થાય તો શું નિપજ મળે એવું સાહેબ પૂછ્યું છે. હા યા ના? તો સૌ પ્રથમ આ તમારો ફિનોલ છે, આ ઢોકી દીધો બરોબર. એ ફિનોલમાંના પેરા સ્થાન પરનો હાઇડ્રોજન વિસ્થાપિત થઈ જશે સીએલ સાથે, એટલે એચ સીએલ બાદ થઈ ગયું બેટા. બીજું, આ સીએલ જેવો દાખલ જે નીકળ્યો તરત જ ત્યાં એનઆઈનનું સ્થાન છે એ આ નાઇટ્રોજન સાથે જોડાઈ ગયું, એટલે પેરા સ્થાન સામેનું સ્થાન કહ્યું હતું એન ટુનું. તો નિપજ કંઈક બેટા આ ટાઈપની મળશે તમને. તો આને શું કહેવાય? પેરા હાઇડ્રોક્સી અને એઝોબેન્ઝીન કહેવાય. શું કહેવાય બેટા? એઝોબેન્ઝીન. બેન્ઝીનોની વચ્ચે એન ટુ સમૂહ ધરાવતાને કહેવાય એઝોબેન્ઝીન સંયોજનો. તો નિપજમાં શું આવશે? તો વાંચો જો અંદર, ખાલી એઝોબેન્ઝીન તો કે ના, એનિલિન તો કે ના, ક્લોરોબેન્ઝીન તો કે ના, પણ જો ચોથો નિપજ વાંચો ડી, પેરા હાઇડ્રોક્સી. જે આ બાળકો આ મુખ્ય સ્થાન છે, સામેનું પેરા સ્થાન એટલે પેરા હાઇડ્રોક્સી, અને આ બની ગયું એઝોબેન્ઝીન કહેવાય. ઓકે, આપણે હેલો આલ્કેન હેલોરિનમાં આવી ગયું છે. તો જ્યારે અહીંયા ધારો કે બીજો કોઈ સમૂહ જોડેલો જ ને, તો તેના પેરા સ્થાન પર જ એન ટુ આવે. ક્લિયર? કારણ કે અહીંના હાઇડ્રોજન સાથે આ સીએલ જતો, એટલે આ પોઈન્ટ સીધો અહીંયા જોઈન થાય. નોટ કરી લો, 67 અને આઈએમપી છે. ચલો ત્યારબાદ 68 તરફ જાઓ બાળકો. 68 નંબર શું કહે છે વાંચો. તો દરેકે દરેક વસ્તુની રકમને ધ્યાનથી વાંચજો, સમજજો, ન સમજાયને મને પૂછજો. ઓકે, 68 નંબર શું વાંચો? રકમ વાંચીને ચેક કરો શું કહે છે. કેટલીક વાર ઇથરનું નિસ્યંદન કરવાથી તે વિસ્ફોટક બને છે, અને આવું શાના કારણે થાય છે? ઇથરનું ઉદાહરણ લઈએ તો શું થાય? તે કે ધારો કે એક ઉદાહરણ લઈ લઈએ, ડાઇથલ ઇથરનું લઈએ, CH3 CH2 O CH2 CH3. હવે શું કહે છે? આ ડાઇથલ ઇથર છે, આનું નિસ્યંદન કરો. ભાઈ નિસ્યંદન કરવાથી તે વિસ્ફોટક બની જાય છે, આવું શા માટે? જ્યારે નિસ્યંદન કરીએ છીએ ને બાળકો, ત્યારે આ ડાઇથાઇલ ઇથરની અંદર નિસ્યંદન દરમિયાન પાણીનો અણુ છૂટો પડે, ડ્રોપ આઉટ થાય, તો એ દરમિયાન અહીંયા કંઈક એવી ઘટના બને છે કે જેના કારણે આ તમારો જે CH3 CH2 O CH2 CH3 છે ને, રાઈટ, એમના અહીંયાના હાઇડ્રોજન એટલે કે આ એક હાઇડ્રોજન દૂર થઈ આ કાર્બન સાથે OOH આવું સંયોજન બને છે. આવું કેમ થયું? તો કે નિસ્યંદન દરમિયાન અહીંયા રહેલા હાઇડ્રોજનની વચ્ચે, કારણ કે અહીંયા તમે જાણો છો CH2 હતો, અહીંયા કાર્બનની સાથે કોણ હતો બેટા? CH2 હતો, કે જેમાં એક હાઇડ્રોજન ત્યાં જ રહ્યો. જો આવું ગોઠવણી છે ને, આ CH2 અહીં રહ્યો ને, એની ગોઠવણી નીચે બતાવું છું કે આ ટાઈપનું હતું, ને ઓ CH2 CH3 જ હતો. પણ જ્યારે નિસ્યંદન થયું ને, ત્યાંનો એચ એમ નામ રહ્યો, બીજા એક એચની વચ્ચે બે ઓક્સિજન પરમાણુ જોડાઈ જાય છે. તો નિસ્યંદન દરમિયાન જે ઓક્સિજનનું શોષણ થયું એના કારણે ડાયઇથાઇલ ઇથરમાં વચ્ચે પેરોક્સાઇડ બની ગયો. અને પેરોક્સાઇડ તમે જાણો છો કેવો હોય, કેમ? તે કે આ કોઈ સ્થાયી નિપજ નથી બેટા, અસ્થાયી નિપજ છે. અને હંમેશા અસ્થાયી નિપજોમાં વિસ્ફોટ થાય, થોડું પણ તાપમાન મળે એટલે વિસ્ફોટ થાય, કારણ કે આ બંધ તૂટે, બંધ તૂટે અંદર એનર્જી ઘણી બધી બહાર આવે, જે એક વિસ્ફોટક સાબિત કરે છે. ધેટ મીન્સ કે પેરોક્સાઇડ બનવાના કારણે આવું થાય છે. 68માં જવાબ આવશે બેટા તમારો બી. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો કેટલા પૂર્ણ થઈ ગયા? 68. હવે આગળ વધો બેટા. 69 તો તમને આવડશે સમઘટકોનો છે, 70 તરફ વધીએ. તો 70 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચો. તો એની 70માં એમસીક્યુની રકમ વાંચીએ તો એવું કહે છે કે ફિનોલની કોની સાથે સંઘનન પ્રક્રિયા કરવાથી બેકેલાઇટ બનાવી શકાય. બાળકો બેકેલાઇટ એક પ્રકારનો પોલિમર છે, બેકેલાઇટ એ એક પ્રકારનો મજબૂત પોલિમર પદાર્થ છે. હવે આ ચેપ્ટર 15માં આવે, 15 નંબરનું ચેપ્ટર રહ્યું ને પોલિમર, કે જેમાં વિભિન્ન પ્રકારના પોલિમર સંયોજનો બનાવવામાં આવે છે જે આપણા રોજિંદા જીવનમાં વપરાય છે, પ્લાસ્ટિકથી લઈ પીવીસીની પાઇપલાઇન. તો આ બેકેલાઇટ ક્યાં વપરાય? તો કે બાળકો બેકેલાઇટ અને મેલેમાઇન, બોલો અને સાંભળજો, બેકેલાઇટ અને મેલેમાઇન એનો અભ્યાસ 15માં ચેપ્ટરની અંદર કરવામાં આવે છે. ત્યાંનું બંધારણ પણ દર્શાવવામાં આવે છે કે જેમાં કોની કોની પ્રક્રિયા થતી હોય છે, તો કે ફિનોલની અને ફોર્માલ્ડિહાઇડની, જે આ બાળકો HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા થઈ બેકેલાઇટ બનાવવામાં આવે છે. ની બેકેલાઇટ જે કંઈ પણ છે, તો બેકેટેલાઇટ નહીં, સોરી બેકેલાઇટ બેટા,
બેકેલાઇટ. ઈ બેકેલાઇટ સંયોજન એક પ્રકારનું મિશ્રબંધિત હોય છે. કેવું હોય છે? મિશ્રબંધિત હોય છે. મિશ્રબંધિત સંયોજનો એટલે એવા સંયોજનો કે જેને ખૂબ ઊંચા તાપમાને લઈ જાઓ છતાં પણ પોતાની સ્થિતિ એકવાર ઢીલી પાડી દે, એકવાર પોચા પડી જાય, પણ ફરીવાર એને કડક કરવા માટે તમે તાપમાન આપો તો ફરીવાર અવસ્થામાં આવતા નથી. સાદી ભાષામાં સમજાવું ને તો એક એવું પ્રકારનું બંધારણ છે કે જેને ખૂબ ઊંચા તાપમાને લઈ જાઓ ને તો બાયચાન્સ એના નાના નાના બોન્ડ ખૂબ હાઈ ટેમ્પરેચર નબળા તો પડી જાય, પણ પછી એને ઠંડા પાડો તો પાછા મૂળ અવસ્થામાં ન આવે. એકવાર બગડી ગયા તો બગડી ગયા. જેમ કે પેન કે ટાયર સળગી ગયા, રબર સળગી ને બધું સ્વાહ થઈ ગયું, પાછું ટાયર ન બની જાય, એ ટાઈપના મિશ્રબંધિત ટેમ્પરેચર મિશ્રબંધિત સંયોજનો હોય છે. પણ આની ખાસિયત એ છે કે આ ખૂબ ઊંચા તાપમાન સહિત સહન કરી શકે છે, પોતાનું બંધારણ જાળવી શકે છે. એટલે આનો ઉપયોગ હવાઈ જહાજોથી લઈને અલગ અલગ મોટા મોટા શિપની અંદર આના સ્પેર પાર્ટ બનાવવા માટે થતો હોય છે. આનો આખો અભ્યાસ આવે છે 15મા ચેપ્ટરની અંદર, ઓકે, બેકલાઇટનો. ચલો ત્યારબાદ 72 નંબરનો એમસીક્યુ જોઈએ. શું કહે છે? નીચેનામાંથી કયું સંયોજન સ્નિગ્ધ પ્રવાહી છે? બાળકો સ્નિગ્ધતા વિશે આપણે ભણી ગયા 11માની અંદર, સ્ટેટ ઓફ મેટર દ્રવ્યસ્થામાં. સ્નિગ્ધતા એટલે શું? કે કોઈ બે પ્રવાહી સપાટી હોય અને બે પ્રવાહી સપાટી વચ્ચે જે કંઈ અવરોધ થાય છે, બે સપાટીઓ એકબીજા પર ખસતી હોય ત્યારે એમની વચ્ચે જે અવરોધ ફીલ થાય છે એને આપણે સ્નિગ્ધતા કહેતા હતા. અને સ્નિગ્ધતા ક્યારે વધારે હોય? તો કે જ્યારે એમની વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. તો આકર્ષણ બળ ક્યારે વધારે હોય? જ્યારે એમની વચ્ચે હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે હાઇડ્રોજન બંધો વધારે હોય. તો આપેલા ચારની અંદર સ્નિગ્ધતાનું મૂલ્ય વધારે છે એવું ખબર ક્યારે પડે? તો કે ઇથાઇલ આલ્કોહોલમાં એક જ OH આવે, ઇથિલિન ગ્લાયકોલમાં બે OH આવે. સંયોજનોના સૂત્રો તો આવડે છે ને. અને ઇથાઇલ આલ્કોહોલ કહેવાય અને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. અને જ્યારે ગ્લિસરોલની અંદર ત્રણ આવે, CH2, CH, CH2, OH, 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 તો ત્રણ OH બંધ હોવાના કારણે અહીંયા વધારે મજબૂતાઈ છે, વધારે વધારે હોય એટલે ગ્લિસરોલ એ તમારો જવાબ છે કે જેમાં વધારે સ્નિગ્ધતાનું મૂલ્ય જોવા મળશે. સ્નિગ્ધતા મતલબ આકર્ષણ બળો વધારે જોવા મળશે. ઓકે, સમજ પડી? કેટલા પૂર્ણ થયા બેટા? 72. નાવ 73ની રકમ વાંચો બધા બાળકો. શું કહે છે જો તો ધ્યાનથી, કે ઇથિલિન ગ્લાયકોલની નિર્જલ ZnCl2ની હાજરીમાં પ્રક્રિયા કરતા ખાલી જગ્યા નીપજ મળે. પહેલાં તો કોણ છે? ઇથિલિન ગ્લાયકોલ, CH2, CH2, OH, OH. ભાઈ કોણ લીધો છે? નિર્જળ ZnCl2, મતલબ નિર્જલીકરણ થશે બટાનું. એક OH જાય, એક H જાય, એટલે વધે શું? OH જાય, ત્યાં વધ્યો CH2 ડબલ બોન્ડ CH OH, આવું વધ્યું. નિર્જલીકરણ કરવાથી આવું મળ્યું. તો એ પૂછે છે શું તમને? કે પ્રક્રિયા કરવાથી ખાલી જગ્યા નીપજ મળે. ખાલી જગ્યા નીપજ મળે મતલબ તો કે આ તો કાંઈ જવાબ ન થયો, આનો સમઘટક બીજો કયો મળે? તો કે આનો H આને આપી દો અને ડબલ બોન્ડ અહીંયા નાખી દો તો H મળે, એટલે શું થઈએ? CH3 થઈએ, બરોબર. આ તો CH નો CH છે તો CH, અને આને થઈ ગયા ડબલ બોન્ડ O, અને લખાય કેવી રીતના? CH3CHO. આને કહેવાય એસિટાલ્ડિહાઇડ. એક કાર્બનને કહેવાય ફોર્માલ્ડિહાઇડ. પહેલો એક જ આલ્ડિહાઇડ શું કહેવાય? ફોર્માલ્ડિહાઇડ. પણ બે કાર્બનવાળા આલ્ડિહાઇડને શું કહેવાય? એસિટાલ્ડિહાઇડ. સાદા નામ પણ આપી શકો, ઇથેનાલ. ઇથેનાલ, પણ ઇથેનાલ આપ્યું નથી એના ઓપ્શનમાં, જો એસિટાલ્ડિહાઇડ આપ્યું છે, એટલે એ આન્સર આવશે આમાં. કેટલા પૂર્ણ થઈ ગયા બેટા? 73 સુધી આપણે કેલ્ક્યુલેટ કર્યા છે ને, નોટ કરી લો. ચલો બધા ટોપિક, બધા કન્સેપ્ટ નોટબુકમાં ઉતારતા રહેજો. જ્યાં જ્યાં હું જે સમીકરણ લખાવું, જેવું પણ લખાવું એ તમને સમજાય એ પ્રમાણે તમારે ત્યાં નોટમાં ઉતારી લેવાનું રહેશે. કારણ કે આ બધી વસ્તુ તમે જે ઉતારો છો બોર્ડ વર્ક, એને તમારે હોમવર્કમાં મોકલવાની હોય છે. બોર્ડ વર્કમાં જેટલું પણ MCQનું સોલ્યુશન કરાવો ને એ હોમવર્કમાં મોકલવાનું રહેશે. અને જે તમને હું પ્રેક્ટિસ માટે આપો ને એ તમારે જાતે સેલ્ફ સ્ટડીમાં ગણવાના, એને મોકલવાના નહીં, એને ફેરબુકમાં શું કરવાનું? જાતે સોલ્યુશન કરીને પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરવાની, અને જો ન આવડે તો મને ફોટો પાડીને મોકલવાનું, અને પછી હું તમને જે સોલ્યુશન આપું એ તમારે ત્યાં ઉતારી લેવાનું. ઓકે, ચલો કેટલા પૂર્ણ થયા? 73 પૂર્ણ થઈ ગયા ને બાળકો. હવે આપણે જોઈએ 76. તો સૌપ્રથમ બધા બાળકો ધ્યાનથી સાંભળજો, 76 અને 77 બંને મોસ્ટ IMP છે. 76 પહેલા 76 જોઈએ, કારણ કે બંને એકબીજાના અપોઝિટ છે. 76 શું કહે છે જો તો બાળકો ધ્યાનથી, કે જ્યારે પણ
એક મિનિટ, આપણે વચ્ચે રહી ગયો, 74 રહી ગયો બાળકો. 74 નંબર આઈએમપી છે, સિલેબસની બહારનો છે, તો પહેલાં એને કવર કરીએ. વાંચો 74, પહેલાં એ જોઈ લઈએ બેટા. 503 કેલ્વિન તાપમાને ગ્લિસરોલને, ગ્લિસરોલ એટલે શું થાય? CH2OH CH OH CH2OH, અને આડો લખો, ગુભો આવીને દર્શાવો, કહેવાય તો ગ્લિસરોલ જ. એની પ્રક્રિયાને ઓક્ઝેલિક એસિડ સાથે કરાવો. ભાઈ ઓક્ઝેલિક એસિડ એટલે શું થાય? આને ઓક્ઝેલિક એસિડ કહેવાય. ઓકે, લખવું તો આવીને લખીએ, H2C2O4, પણ બંધારણ આ રીતે સારું પડે સમજાવવામાં. તો જ્યારે એની સાથે પ્રક્રિયા કરે છે અને ગરમ કરવામાં આવે ઊંચા તાપમાન, તો નિપજ શું બને છે? તો એ તમારો જવાબ આપવાનો છે. તો બાળકો બહુ ઊંચા તાપમાને ગરમ કરો ને, પાણી દૂર થાય. કોણ દૂર થાય? પાણી. હવે કઈ રીતે થાય જુઓ, આનો OH અને આનો OH છે ને, આના H સાથે જતો રહે, એટલે બે મોલ પાણી ગયા તો વધ્યું શું? CH2. આની સાથે OH ગયો તો ઋણ આયનનો ઓક્સિલેટ જોઈન કરી દો, બરાબર. પછી કોણ છે બેટા? તો કે CH, એનો પણ ઋણ આવી ગયો તો ત્યાં પણ COOH જોઈન કરી દો, અને પછી વધ્યું CH2OH. આ કોઈ નિપજ નથી બાળકો, આ કોઈ નિપજ નથી. તો આને અસ્થાયી નિપજને સ્થાયી નિપજમાં લઈ જવું હોય ને, એટલે જો ગરમ કરવાનું કીધેલું જ છે, તો ગરમ કરો. ગરમ કરો તો એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દેખાય છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરત જ તે શું કરે? ગાયબ થઈ જાય. તો વધ્યું શું? CH2. વચ્ચે સંયોજકતા બે ની એક ઘટી, એટલે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ રચાય, CH CH2OH. હવે આને શું કહેવાય? તો ચાર ઓપ્શન વાંચો. એલાઇલ આલ્કોહોલ, આલ્કોહોલ ખરો. એલાઇલ કેમ? તો જો બંને કાર્બન સાથે શું છે? તો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય, યાદ છે ને આલ્કોહોલનું વર્ગીકરણ, કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય એની પછીના બંને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેને એલાઇલિક કહેવાય. તો આ એલાઇલિક આલ્કોહોલ થયો. તો પહેલામાં જ તમને જવાબ મળી ગયો, એ એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે. તો બીજા કોઈ જોવાની જરૂર નથી, રાઈટ? ચલો, હવે મેં કીધું તેમ 76 જે આઈએમપી છે એની પર થોડી નજર ફેરવી લઈએ બાળકો. શું કહે છે? જ્યારે ગ્લિસરોલને વધુ પ્રમાણમાં HI સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું નિપજ મળે છે? બરોબર, તો બધા બાળકોનું ધ્યાન અહીંયા CH2OH CH OH CH2OH. જ્યારે પણ HIની પ્રક્રિયા વધુ માત્રામાં આની સાથે કરવામાં આવે ત્યારે શું થાય છે? તો વધુ માત્રામાં જ્યારે પ્રક્રિયા કરવા જઈએ છે ને બાળકો, ત્યારે શું થાય છે? HIમાંથી મેક્સિમમ માત્રામાં હાઇડ્રોજન આ બધાનું રિડક્શન કરે છે. અને શું થાય સમજો, કે જ્યાં વચ્ચેનો છે ને વધારે એક્ટિવ હોય, તો વધારે એક્ટિવ હોવાના કારણે શું થાય છે? અહીંયાના OHનું વિસ્થાપન આયોડાઇડ દ્વારા થઈએ, એટલે એક નિપજ કું બની. તો આ બધાને તો શું મળવાનું છે? આ બધાની સાથે OH- હટાવી એ શું કરે છે? પહેલાં આયોડાઇડ બનાવે. જો સાદી ભાષામાં કહો ને તો વધુ માત્રામાં HI લો ને, તો HIનો વધારે જે પ્રમાણ હોય ને એ એડ થાય, જેમ કે હાઇડ્રોજન બધાને મળવા જાય, તો મેક્સિમમ આજુબાજુના બંનેનું શું થઈ જાય? રિડક્શન. દેટ મીન્સ કે હાઇડ્રોજન ઉમેરાઈ જાય, એટલે CH3 CHનો CH, આનું પણ CH3 બની જાય. ત્યારબાદ અહીંયા રહેલા OH છે ને સેકન્ડ ડિગ્રી વાળો છે, કે જે વિસ્થાપન પ્રક્રિયા વધારે પસંદ કરે છે, તો પરિણામે આજુબેના રિડક્શન થયા બાદ આનું વિસ્થાપન થાય એ બનાવે આ ટાઈપનો આયોડાઇડ, જેને આઈસોપ્રોપાઇલ આયોડાઇડ કહી શકાય. તો નિપજની અંદર આઈ થિંક હોવું જોઈએ, જો આર્યું એ ઓપ્શન ચેક કરો, આઈસોપ્રોપાઇલ આયોડાઇડ. ઇવન તમે પાછળ સોલ્યુશનમાં પણ જોશો ને, ક્વેશ્ચન નંબર 76, તો ત્યાં પણ તમને કંઈક આ રીતે નિપજનું પ્રમાણ બનાવીને આપેલું છે, કે જ્યારે વધુ માત્રામાં પ્રક્રિયા કરવા જાય ત્યારે વચ્ચેના OH સમૂહનું વિસ્થાપન આયોડાઇડ દ્વારા થાય. જેમ કે માર્કોનિકોનો નિયમ તમે ભણ્યા જ છો, કે જ્યારે પણ કોઈ પ્રક્રિયા હુમલો કરે છે તો આનો ઋણ આયન ક્યાં જાય બેટા? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન તરફ. તો અહીંયા H ની CH ઓછા હાઇડ્રોજન છે ને, તો આયોડાઇડ જોડાવાનો અહીંયા છે, એ જોડાઈ ગયો તો બાકીનું હાઇડ્રોજન ક્યાં મળે? આજુબાજુના CH2 ને. દેટ મીન્સ બેન રિડક્શન થઈને CH3 બની જાય. ખેલાઈ ગયો. હવે વાત કરવામાં આવે કે ધારો કે ઓછી માત્રામાં હોય. કેવી માત્રામાં હોય? ઓછી. તો એના પછીનો પ્રશ્ન ઓછી માત્રાઓ જ છે. ચેક કરો કેટલામાં છે? 77. એની પછીનો જે છે 77, એની અંદર તમારે ઓછી માત્રા લેવાની છે. તો ઓછી માત્રા લેવામાં આવે તો શું ફરક પડી જાય, વધુ માત્રા લેવામાં આવે તો શું ફરક પડે? તો બાળકો 77ની રકમ વાંચો, અને એની અંદર જે CH2 CH CH2 કોણ લેવામાં આવ્યો છે? ગ્લિસરોલ જ લીધો છે ને, અને એ ગ્લિસરોલની પ્રક્રિયા જ્યારે ઓછી માત્રામાં કરવામાં આવે છે HI સાથે, તો ઓછી માત્રામાં શું થાય? ઓછી માત્રામાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌ પ્રથમ ઓછી માત્રા લીધેલી છે, એટલે અહીંયા
ક્રમ બદલાઈ જશે. ક્રમ બદલાઈ જાય મતલબ કે આપણે જે માર્કોનિકોના નિયમ અનુસાર નિપજ મળતી હતી ને એનાથી વિપરીત કઈ મળે, તે આને હાઇડ્રોજન મળે એટલે આ CH3 થઈ જાય. હયા ના, બીજું CH3 થયા પછી આ CH નો CH જ રહે, કારણ કે આને નથી મળવાનું, કઈ મળવાનો તો આને છે, કોને? CH2 ને, આયોડાઇડ. વધુ માત્રામાં હોય તો સીધો અહીંયા આવે છે, ઓછી માત્રામાં રિએક્ટ કરવાનું હોય ત્યારે સીધો અહીંયા કરે છે, માર્કોનિકોના નિયમથી વિપરીત. એટલે યાદ રાખવાનો કોન્સેપ્ટ શું છે કે જ્યારે એચઆઈની પ્રક્રિયા ઓછી માત્રામાં આલ્કોહોલ સાથે કરવામાં આવે છે ત્યારે એ સ્ટાર્ટિંગમાં રહેલા OH નો વિસ્થાપન કરી આયોડાઇડ બનાવે છે અને અહીંયા સંયોજકતા પૂરી ન થવાના કારણે ડબલ બોન્ડ બને છે. તો શું બન્યું? CH3 CH CH2. હજી અહીં નિપજમાં ફેરફાર આવશે બાળકો, હજી અહીંયા શું આવશે? ફેરફાર આવશે. કઈ રીતે ફેરફાર આવશે સમજો, કે અહીંયા તો આયોડાઇડનું વિસ્થાપન થઈ ગયું છે, હાયા ના, તો આ બન્યો CH2. આ જતો રહ્યો, અહીંથી OH જાય એટલે આ CH2 નો CH2 વધે, આ CH વધ્યો, કારણ કે આ બધા શું થશે? રિમો થશે ઓછી માત્રામાં. પણ જ્યારે આનું કરવામાં ત્યારે શું થાય? આયોડાઇડ. એટલે ધેટ મીન્સ કે CH2 આયોડાઇડ. એટલે આ તો ઓકે છે, સંયોજક ચાર પૂરી થઈ ગઈ, અહીંયા પૂરી નથી થતી એટલે ડબલ બોન્ડ અહીંયા આવે છે. તો નિપજ છે ને કઈ મળે છે તમે જુઓ તો, કે CH2 ડબલ બોન્ડ CH CH2 આયોડાઇડ મળે છે. એટલે પ્રોપ જુઓ, આ ક્યાં છે? પહેલા જ કાર્બન સાથે, એટલે 1 2 3 પ્રોપ 2 બરોબર, 2 ઇન, પછી શું કરવામાં આવે? 1 લખો તો બરોબર, ડાયરેક્ટ લખી નાખો તો ચાલે, આયોડાઇડ. તો આવી કઈ નિપજ તમને 77 માં જોવા મળે છે. જુઓ તો બાળકો, 77 ની અંદર જો ચેક કરવા જઈએ, ઓકે તમને બંધારણ જાય પહેલા, એટલે ડાયરેક્ટ લખી શકો છો બરોબર. શોર્ટમાં તમારી એનસીઆરટી નો કન્સેપ્ટ યુઝ કર્યો છે, ઓછી માત્રામાં હોય ત્યારે શું થાય, વધુ માત્રામાં હોય ત્યારે શું થાય. વધુ માત્રામાં ડાયરેક્ટલી એ છે ને માર્કોનિકોના નિયમ અનુસાર ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથેના OH સમૂહને હટાવી ત્યાં આયોડાઇડ બનાવે છે, અને જ્યારે એ ઓછી માત્રામાં હોય છે ત્યારે શું કરે છે કે એ માર્કોનિકોનાથી નિયમથી વિરુદ્ધ જે ત્રણે ત્રણ સાથે OH સમૂહ જોડાયેલા છે બરોબર ગ્લિસરોલના, એમાં શું કરી આપે છે તે કે બધા જ OH સમૂહનું વિસ્થાપન આયોડાઇડ દ્વારા કરી એકનું શું થાય? માર્કોનિકોના નિયમથી વિરુદ્ધ આયોડાઇડ જોડાય, બાકીના બંનેની વચ્ચેથી નિર્જલીકરણ કરી એચની સાથે જતા રહે છે અને આ બે વચ્ચે દ્વિબંધ બનાવે છે. કેટલા પૂર્ણ થઈ ગયા બધા? 77 પૂરા થયા ને. જુઓ ત્યારબાદ 79 જુઓ, તો 79માં શું કહે છે? તો 79 ની અંદર તમને ઉદાહરણ આપ્યું છે ડાઈ ઇથાઇલ ઇથરનું, CH3 CH2 O CH2 CH3, અને ડાઈ ઇથાઇલ ઇથર કહેવાય, અને એની અંદર તમારે ઓક્સિજનનું શોષણ કરવાનું છે, ધેટ મીન્સ ઓક્સિડેશન પ્રક્રિયા. તો આઈ થિંક આવો એમસીક્યુ જો હમણાં જ જોયો આપણે, કે જેની અંદર CH3 CH2 O CH2 CH3 છે પણ ઓક્સિજનનું શોષણ કરવાના કારણે અહીંયા એક પેરોક્સાઇડ બંધ બન્યો હતો, યાદ છે? અહીંયા ના, તો ઇથરનો પેરોક્સાઇડ બને એવું કહી શકાય. શું કહેવાય? ઇથરનો પેરોક્સાઇડ. તો પાછળ સોલ્યુશન જોશો, જો આપેલું હોય તો બુકની મટીરિયલ અંદર, તો 79 ની અંદર શું બનાવે છે? 79 નંબરના એમસીક્યુ ની અંદર આવો પેરોક્સાઇડ હોવો જોઈએ. જવાબ ચેક કરો બાળકો બધા. જી હા બાળકો, પેરોક્સાઇડ સંયોજન તૈયાર થાય છે ઇથરનું, રાઈટ? તો આમ કુલ કેટલા સોલ્વ થયા અહીંયા? 79 ની અંદર આવશે જવાબ ઇથરના પેરોક્સાઇડ. ઓકે, આજના લેક્ચરમાં ઘણા બધા તો સોલ્વ કરી નાખ્યા છે બાળકો, હવે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો. થોડી ઘણી હિન્ટ પણ આપી દઉં છું તમને, તમને ખ્યાલ આવે તમારે ક્યાંથી ક્યાં કેટલા એમસીક્યુ સોલ્વ કરવાના રહેશે. 80 થી લઈને, ધ્યાનથી સાંભળજો, 80 થી લઈને 110 સુધી સેલ્ફ પ્રેક્ટિસમાં આપું છું બરોબર. એ સેલ્ફ પ્રેક્ટિસમાં આપેલા જેટલા પણ એમસીક્યુ છે 80 થી લઈને 110 સુધી, એમાં સૌપ્રથમ શું કરવાનું? તો કે જે પણ કાંઈ એમસીક્યુ આપેલા હોય ને એમાં તમને જે એકદમ ઇઝી ગોઈંગ પહેલા જ સ્ટેપમાં આન્સર આવી જાય ને એ જાતે ગણી નાખવાના ફટાફટ. પછી બીજી વાર તમે જોવા જાઓ કે ભાઈ આ વાંચ્યો તો યાદ રહેતો નથી, એનસીઆરટી ચેક કરો, લખાયેલા મટીરિયલ ચેક કરો, ઓકે પોઈન્ટ ચેક કરો. તો એ પોઈન્ટના આધારે ચેક કર્યા પછી શું જોવાનું કે ભાઈ બધા પોઈન્ટ જોઈ લીધા, કમ્પ્લીટ સમજાઈ જાય છે, પણ સોલ્યુશનમાં કંઈક તકલીફ પડે તો એને સ્ટાર્ટ કરી મૂકી દો, ઓકે મને મોકલવાના, એટલે એના જવાબો મોકલી આપીશ. શોર્ટમાં તમને મોસ્ટ ઓફ 80 થી 110ના જે પ્રેક્ટિસ કરવા આપ્યા ને એના જવાબો શાયદ આગળના સોલ્યુશનમાં મળી રહે. આગળ સોલ્યુશનમાં જોશો ને બેટા, તો મેં તમને જે આલ્કોહોલ ફિનોલ અને ઇથરનું પેમ્પલેટ આપ્યું છે એમાં આગળ બધી જ પ્રક્રિયાઓ છે, જેમ કે આલ્કોહોલના નિર્જલીકરણની છે, ઓક્સિડેશનની છે, ડિહાઇડ્રોજિનેશન છે, તેમજ એના બધા ચાર પ્રક્રિયાઓ આપેલા છે.
કે આલ્કોહોલની અલગ અલગ કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ છે. આલ્કોહોલની બનાવટ વાળી પ્રક્રિયાઓ તો આપી જ છે, પણ એના બીજાની સાથે એના પ્રક્રિયાના સંયોજનો આપેલા છે. એ જ રીતે ફિનોલ ક્યાંથી બને છે, એની શરૂઆતમાં પ્રક્રિયા આપી છે, પછી એનો એસિડિક સ્વભાવ સમજાવે છે, અને પછી ત્યારબાદ ફિનોલની વિશિષ્ટ પ્રક્રિયાઓ પાછળ ચાર્ટ સ્વરૂપે આપેલી છે. ઓકે, અને લાસ્ટમાં તમે જે આજે અત્યારે હું પેરોક્સાઇડનું સમજાવતો હતો તમને, તો એ પેરોક્સાઇડ વાળું તમારે જોવું હોય ને કે પેરોક્સાઇડની નિપજ બને છે ખબર કેમ પડે, તો એનો ટોપિક પણ બાળકો મટીરિયલમાં 26-13 કાઢજો. તો ત્યાં ઉપર જ ત્યાં પેરોક્સાઇડનો ગુણધર્મ વાળી વસ્તુ તમને સમજાઈ છે કે ભાઈ પેરોક્સાઇડની બનાવટો કઈ રીતે બને છે, પહેલી જ રિએક્શન આપી છે. ઓકે, સમજ પડી ને બાળકો? તો આ પહેલી જ પેરોક્સાઇડની બનાવટ ત્યાં 26-3 નંબરના પેજ પર જોવા મળશે. એટલે બહારથી નથી બનાવતો, બુકનું જ છે બધા, પણ આપણા સિલેબસમાં નહોતું આપ્યું, એટલે આપણે જે મટીરિયલ આપ્યું છે એમાં કન્સિડર આપણે કરેલું છે. ત્રીજું, 26-12 નંબરના પેજ પર નીચે જશો ને તો તમને ત્યાં એસિડ વડે વિભાજન થવાની પ્રક્રિયાઓ આપી છે. તો ત્યાં તમે જોશો ને બાળકો, તો એચઆઈની ઓછી માત્રા લ્યો તો નિપજ શું બને, અને વધુ માત્રા લ્યો તો નિપજ શું બને, એના વિશે સમજૂતી આપેલી છે બાળકો, કે સમમિતીય ઇથર હોય ત્યાં શું મળે, અસમમિતીય ઇથર હોય ત્યાં શું મળે. અને અત્યાર સુધી તમે બીજું તમને સાંભળ્યું કે ગ્લિસરોલ, ઇથિલિન ગ્લાયકોલ, તો એની બધી રિએક્શનો પણ ઉપર આપણે આપેલી જ છે. શોર્ટમાં મેં તમને જે નવી નવી પ્રકારની રિએક્શનો કરાવરાવી કે જે તમારા મટીરિયલમાં નહોતી, મતલબ એનસીઆરટીમાં નહોતી ને, તો એના સિવાયનું જે બધું ચાલ્યું ને બધા, એ જીનીટના બધા કન્સેપ્ટ પાછળ તમને મટીરિયલમાં, મતલબ કે આપણા એમસીક્યુની આગળ જ જસ્ટ સોલ્યુશન વિથ આપેલા છે, હિન્ટ આપેલી છે. તો એ વાંચો, વાંચ્યા પછી ન સમજાય તો પૂછો, કારણ કે આટલું બેઝિક તો મેં તમને શીખવાડેલું જ હોય, એટલે તમે એકાદ વાર જોવો ને તો પણ આવડી જશે. તો ચલો બાળકો, આજનો લેક્ચર અહીંયા સુધી રાખું છું, અને હું આશા રાખીશ કે બધાને જે મટીરિયલ આપવામાં આવ્યું છે એ વાંચશો, અને જે 80-110 એમસીક્યુ જે સેલ્ફ પ્રેક્ટિસમાં આપું છું એ જાતે જ કરવાના છે, થાય ત્યાં સુધી જાતે કરો. પછી પણ ન આવડે તો સંદીપ સર બેઠા છે બેટા, ફોટો પાડી મોકલી આપો, હું જવાબ તમને પહોંચાડી દઈશ. અને જે જવાબ તમને પહોંચાડું છું એ જ પ્રશ્ન જો તમારા કોઈ બીજા ફ્રેન્ડ હોય તો અંદર શેર કરી દેવાનો એ જવાબ, જેથી બધાના મેસેજ મારી પર ઇન્ડિવિજ્યુઅલી ન આવે, ઇન્ડિવિજ્યુઅલી બધાને જવાબ દેવા અઘરા પડી જાય. ઓકે, ચલો થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.